नमस्कार मित्रों, आप सौनो हार्दिक स्वागत है अमारी यूट्यूब चैनल अतुल चावड़ा एज्युकेशन में। आज आप चर्चा करवाना छे गौण सेवाना सब ऑडिटर अने सब एकाउंटंटना ऑडिटिंग विषे, जेमांथी मोस्ट आईएमपी ना एमसीक्यू क्विज आजना विडियो में मुकवामां आव्या छे। तो आजनो भाग छे आपणो 6। तो भागनी शुरुआत करता पहेला जो तमे अमारी यूट्यूब चैनल पर नवा हो तो प्लीज़ आ चेनलने सब्सक्राइब करजो अने तमारा मित्रों जोड़े शेर करजो अने विडियो गमे तो प्लीज़ लाइक करजो। तो चलो मित्रों, चालू करिए आपणे आजनो विडियो। प्रश्न नंबर पहेलो, खाली जग्या धंधाधारी आलमना आत्मानो वाली छे। ऑप्शन ए छे अन्यवेशक, ऑप्शन बी छे ऑडिटर, ऑप्शन सी छे अर्थशास्त्र, ऑप्शन डी छे सेक्रेटरी। तो मित्रों, धंधाधारी आलमना आत्मा वाली छे एटले एनो साचो जवाब क्यो छे? तो के ऑप्शन बी ऑडिटर। त्यार पछीनो बीजो प्रश्न छे, खाली जग्या ऑडिटर माटे फरजियात न होवा छता हितावह गणाय छे। तो ऑप्शन ए छे अणधारी तपास, ऑप्शन बी छे नित्य तपास, ऑप्शन सी छे ऑडिट प्रक्रिया अने ऑप्शन डी छे आमांथी एक पण नहीं। तो मित्रों, जे खाली जग्या छे ए फरजियात नथी परंतु केवी छे? हितावह छे। एटले के एनो साचो जवाब क्यो छे? तो के अणधारी तपास। एटले साचो जवाब छे ऑप्शन ए। त्यार पछी प्रश्न नंबर 3, ऑडिटरना हेतुओनी दृष्टिए ऑडिटना मुख्यत्वे केटला प्रकार पाड़ी शकाय? तो हेतुओनी दृष्टिए केटला प्रकार पाड़ी शकाय? तो ऑप्शन में आपणे जोईए, ऑप्शन ए छे 4, ऑप्शन बी छे 2, ऑप्शन सी छे 5 अने ऑप्शन डी छे 6। तो मित्रों, आनो साचो जवाब क्यो आवशे? तो के हेतुओनी दृष्टिए ऑडिटरना मुख्यत्वे 6 प्रकार पाड़ी शकाय छे। तेनो साचो जवाब क्यो छे? ऑप्शन डी। त्यार पछीनो प्रश्न 4, कंपनी धારાની કઈ કલમમાં ઓડિટરની લાયકાતની જોગવાઈ કરવામાં આવી છે? ઓપ્શન એ 226, ઓપ્શન બી 146, ઓપ્શન સી 241 અને ઓપ્શન ડી 141। તો મિત્રો, ઓડિટરની લાયકાત એટલે કે જે એની લાયકાત છે એ કઈ કલમ છે? તો કે એનો સાચો જવાબ છે ઓપ્શન ડી 141માં તેની લાયકાતની ચર્ચા કરવામાં આવેલી છે। પ્રશ્ન નંબર 5, સરકારી કંપનીમાં પ્રથમ ઓડિટરની નિમણૂક કોણ કરે છે? ઓપ્શન એ મધ્યસ્થ સરકાર, ઓપ્શન બી નાણામંત્રી, ઓપ્શન સી કંપનીના શેરહોલ્ડરો અને ઓપ્શન ડી કમ્પ્રોટર એન્ડ ઓડિટર જનરલ। તો આમાંથી સાચો જવાબ કયો છે? તો કે એનો સાચો જવાબ છે ઓપ્શન ડી, કે સરકારી કંપનીમાં કોના દ્વારા પ્રથમ ઓડિટરની નિમણૂક કરવામાં આવે છે? તો કે કમ્પ્રોટર અને એન્ડ ઓડિટર જનરલ દ્વારા કરવામાં આવે છે। ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 6, ચકાસણી એટલે કે સત્યતાની ખાતરી અથવા તો મંજૂરી આ વ્યાખ્યા ખાલી જગ્યાની છે? ઓપ્શન એ જગદીશ પ્રકાશ, ઓપ્શન બી એન ટંડન, ઓપ્શન સી જે આર બાટલી બોય અને ઓપ્શન ડી સ્પાઇસર એન્ડ પેગલર। તો મિત્રો, આ વ્યાખ્યા કોની છે? તો કે ચકાસણી અને સત્યતાની ખાતરી અથવા તો મંજૂરી। તેનો સાચો જવાબ કયો છે? તો કે ઓપ્શન બી, બી એન ટંડન દ્વારા આ વ્યાખ્યા આપવામાં આવેલી છે। ત્યાર પછીનો પ્રશ્ન છે આપણો 7મો, ઓડિટરના અહેવાલમાં સાચી અને વ્યાજબી શબ્દોનો ઉપયોગ કયા વર્ષથી શરૂ થયો? ઓપ્શન એ છે 1900ની સાલમાં, ઓપ્શન બી 1913માં, ઓપ્શન સી 1956માં અને ઓપ્શન ડી 1985માં। તો મિત્રો, ઓડિટરના અહેવાલમાં સાચી અને વ્યાજબી કઈ સાલથી? તો કે એનો સાચો જવાબ છે ઓપ્શન સી 1956થી તે અમલમાં છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 8ની આપણે વાત કરીએ, ઓડિટરના અહેવાલમાં સાચી અને ખરી શબ્દોનો ઉપયોગ કયા વર્ષથી શરૂ કર્યો? ઓપ્શન એ 1900માં, ઓપ્શન બી 1913માં, ઓપ્શન સી 1956માં અને ઓપ્શન ડી 1985માં। તો મિત્રો, અહીંયા સાચી અને ખરી
આ શબ્દોનો ઉપયોગ કયા વર્ષથી શરૂ થયો છે? તો કે એનો વર્ષ છે 1913થી. તો મિત્રો યાદ રાખજો કે સાચી અને ખરી 1913 અને સાચી અને વ્યાજબી 1956. પ્રશ્ન નંબર 9. કંપની ઓડિટરના અહેવાલના ઓર્ડર કારો 2003 નીચે પૈકી કઈ કંપનીને લાગુ પડશે? ઓપ્શન એ ઉત્પાદક કંપનીઓને, ઓપ્શન બી બેન્કિંગ કંપનીઓને, ઓપ્શન સી વીમા કંપનીઓને અને ઓપ્શન ડી ગેરંટી કંપનીઓને. તો મિત્રો જે ઓડિટરના અહેવાલ ઓર્ડર કારો 2013 કઈ કંપનીને લાગુ પડશે? તો કે એનો સાચો જવાબ આવશે ઓપ્શન એ, ઉત્પાદક કંપનીઓને આ લાગુ પડે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે આપણો 10મો. બેન્કિંગ કંપનીઓને ખાલી જગ્યાનો બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ લાગુ પડે છે. તો ઓપ્શનમાં જોઈએ આપણે તો ઓપ્શન એ છે 1932, ઓપ્શન બી છે 1949, ઓપ્શન સી છે 1975 અને ઓપ્શન ડી છે 2013. તો મિત્રો બેન્કિંગ કંપનીઓ છે એને કયો કાયદો લાગુ પડે છે, રેગ્યુલેશન એક્ટ કયો લાગુ પડે છે? તો કે એનો સાચો જવાબ કયો છે? તો કે એનો સાચો જવાબ છે ઓપ્શન બી, 1949નો બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ લાગુ પડે છે. ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે 11મો. ઓડિટ કાર્ય અંગેનું ચાવીરૂપ પરિબળ ખાલી જગ્યા ગણાય છે. ઓપ્શન એ પૂર્વગ્રંથી, ઓપ્શન બી સ્વતંત્રતા, ઓપ્શન સી નફાકારકતા અને ઓપ્શન ડી હેતુ લક્ષ્યતા. તો મિત્રો ઓડિટ કાર્ય અંગેનું ચાવીરૂપ પરિબળ કયું છે? તો કે એનો જવાબ છે સાચો ઓપ્શન ડી, હેતુ લક્ષ્યતા ગણાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર આપણે 12ની વાત કરીએ. એક ચાર્ટર એકાઉન્ટન્ટ વધુમાં વધુ કેટલા ઓડિટ કરી શકે તે નક્કી કરવાની સત્તા ખાલી જગ્યાની છે. ઓપ્શન એ ભારત સરકારની, ઓપ્શન બી કમ્પ્યુટર એન્ડ જનરલ ઓડિટરની, ઓપ્શન સી સેબીની, ઓપ્શન ડી ICAI અને મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ. તો મિત્રો આમાંથી સાચો જવાબ કયો છે? તો કે એક ચાર્ટર એકાઉન્ટન્ટ વધુમાં વધુ કેટલા કરી શકે? તો કે 60 ઓડિટ કરી શકે, પરંતુ એ સત્તા કોણ નક્કી કરે છે? તો કે એનો સાચો જવાબ છે ઓપ્શન એ, ICAI અને મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ દ્વારા તે એના સત્તાઓ અને જે તે ફરજો અને જવાબદારી નક્કી કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 13. પંચાયતોનો ઓડિટ કોના દ્વારા કરવામાં આવે છે? ઓપ્શન એ હિસાબનીશ દ્વારા, ઓપ્શન બી ચાર્ટર એકાઉન્ટન્ટ દ્વારા, ઓપ્શન સી એકાઉન્ટન્ટ જનરલ દ્વારા અને ઓપ્શન ડી એક્ઝામિનર લોકલ ફંડ દ્વારા. તો મિત્રો આનો સાચો જવાબ કયો છે? તો કે પંચાયતોનો ઓડિટ એનો કોના દ્વારા કરવામાં આવે છે? તો કે એનો સાચો જવાબ છે ઓપ્શન ડી, એક્ઝામિનર અને લોકલ ફંડ દ્વારા. ત્યાર પછીનો 14મો પ્રશ્ન છે. કાર્યક્ષમતા ઓડિટ કોના દ્વારા હાથ ધરવામાં આવે છે? ઓપ્શન એ કોસ્ટ એકાઉન્ટન્ટ દ્વારા, ઓપ્શન બી ચાર્ટર એકાઉન્ટન્ટ દ્વારા, ઓપ્શન સી ટેકનિકલ જ્ઞાન ધરાવનાર નિષ્ણાત વ્યક્તિ દ્વારા અને ઓપ્શન ડી આમાંનું એક પણ નહીં. તો મિત્રો કાર્યક્ષમતા ઓડિટ કોના દ્વારા હાથ ધરવામાં આવે છે? તો કે એનો સાચો જવાબ છે ઓપ્શન સી, ટેકનિકલ જ્ઞાન ધરાવનાર નિષ્ણાત વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછીનો આપણો પ્રશ્ન નંબર 15. ઓડિટર ખાલી જગ્યા તરીકે કામ કર્યું હોય તો પોતાની જે ફી માટે હિસાબના ચોપડા ઉપર લિયન વિશેષ હક છે. તો ખાલી જગ્યા એટલે ઓપ્શન એ પ્રતિનિધિ, ઓપ્શન બી કર્મચારી, ઓપ્શન સી એકાઉન્ટન્ટ અને ઓપ્શન ડી માલિક. તો મિત્રો ઓડિટરે ખાલી જગ્યા તરીકે કામ કર્યું હોય તો પોતાની ફી માટે હિસાબની ચોપડાના ઉપર પોતાના લિયન એટલે કે વિશેષ અધિકાર ધરાવે છે. તો એનો સાચો જવાબ કયો આવશે? તો કે એનો સાચો જવાબ આવશે ઓપ્શન એ, એ પ્રતિનિધિ તરીકે કામ કર્યું હોય ત્યારે તેવા સંજોગોમાં તે વિશેષ હક ધરાવે છે. તો મિત્રો આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે. તો વિડીયો પૂરો થાય છે એટલે કે જો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને
बेल आइकन दबावजो जेथी करीने आवा लेटेस्ट विडियो तमने मळता रहे। अने मित्रों विडियो गमे तो प्लीज लाइक करजो अने तमारा मित्र जोड़े शेर करजो जेथी करीने बीजा लोकोने पण फायदो थाय। तो फरीथी नवा विडियो साथे फरीथी मळशुं मित्रों। तो विडियो जोवा बदल सौनो आभार। थैंक यू।